અમરેલી જિલ્લાના લાઠીમાં કાયમી અવરજવરનો મુખ્ય પુલ રખડતા ઢોરોનો અડ્ડો બની ગયો છે. રાહદારીઓ થઈ રહ્યા છે પરેશાન. લાઠી ગાગડિયા ડેમ પર રાહદારીઓ માટે સરસ પુલ બનાવવામાં આવ્યો છે, પરંતુ ઘણા સમયથી આ પુલ પર લોકોને માથાના દુખાવા સ્વરૂપ બની રહ્યું છે રખડતા ઢોરો. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શહેરમાંથી ભીડભજન મહાદેવ અને વિજય હનુમાનજી મંદિર જવાનો મુખ્ય માર્ગ છે, તેમજ અમરેલી હાઈવેને જોડતો રસ્તો છે. ઉપરાંત મોટા લીલિયા, આસોદર, દામનગર તરફ જવા માટે પણ આ માર્ગ આખો દિવસ ધમધમતો રહે છે. ત્યારે રખડતા ઢોરોના કારણે આ માર્ગ પર મુશ્કેલી પડી રહી છે. ત્યારે સરકાર દ્વારા રખડતા ઢોરોનો ઉકેલ લાવવામાં હાલ નિષ્ફળ ગયું હોય તેવું લોકોને લાગી રહ્યું છે. અનેક શહેરોમાં રખડતા ઢોરો એ લોકોના જીવ પણ લીધા છે, ત્યારે સરકાર જાગશે કે નહીં તે પણ એક સવાલ છે. ડબલ એન્જિનની સરકાર હોય છતાં પણ નિર્ણય લેવામાં, રખડતા ઢોર અંગે નિર્ણય લેવામાં સરકાર પાછી પાની કેમ કરે છે તેવા સવાલો પણ પ્રજા ઉઠાવી રહી છે. હાલમાં તો પ્રજા મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. પુલ પર બની રહ્યો છે રખડતા ઢોરોનો અડ્ડો, અને આ અડ્ડો ક્યારે બંધ થશે તે જોવાનું રહ્યું. રજનીકાંત, રાજ્યગુરુ, લાઠી. 21 વર્ષ સુધી સિંગલ એન્જિન અને 8 વર્ષથી ડબલ એન્જિન થયું, તેમ છતાં પણ રખડતા ઢોરોનો પ્રશ્ન યથાસ્થિતિમાં જ ગુજરાતમાં રહ્યો છે. ત્યારે રખડતા ઢોરોના મામલે યોગ્ય નિર્ણય સરકાર કેમ નથી લઈ શકતી તેવા સવાલો લોકો હવે ઉઠાવી રહ્યા છે. દારૂના અડ્ડા પણ જો બંધ ન થતા હોય તો આ રખડતા ઢોરોના પણ અડ્ડા તે જ પ્રમાણે લોકોને જાહેર રસ્તા પર નડી રહ્યા છે, જાહેર રસ્તા પર અકસ્માત સર્જી રહ્યા છે, અને અકસ્માતમાં રખડતા ઢોરોના મોત પણ નિપજતા હોય છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી સરકાર દ્વારા ક્યારે કરવામાં આવશે તે જોવાનું રહ્યું.